જિલ્લાના પાલેજ ખાતે તારીખ 18મીને ગુરુવારે સાંજે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના સચિવ સુફી સંત મહેબૂબ અલીચિસ્તી અને ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં જિલ્લા સદસ્ય મલંગ ખાન પઠાણની ઓફિસ પાસે જાહેર સભા યોજાઈ હતી. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર મનસુખભાઈ વસાવાની જાહેર સભાનું પાલેજ ખાતે આયોજન કરાયું. આ સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી ભાજપના ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને તેઓને પુષ્પગુચ્છથી અને ફૂલહાર કરી આવકાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય લઘુમતી મોરચાના સચિવે તેમના પ્રવચનમાં કોંગ્રેસ અને આપની આકરી ટીકાઓ કરી હતી અને લઘુમતી મતદારો વિપક્ષની વાતોમાં નહીં આવવા સચેત કર્યા હતા. ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવારે ભરૂચ ગુજરાત કે દેશ હોય સુરક્ષા અને વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધનમાં કહ્યું હતું ને ભાજપનો દરેક કાર્યકર ભાજપ અને મોદી સરકારને ફરી સત્તાનું સુકાન સોંપવા સમર્પિત હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાએ ભરૂચ બેઠક ઉપર મનસુખભાઈ વસાવા 7મી વખત 5 લાખ કરતાં વધુ મતોથી વિજય થાય સૌથી સિનિયર સાંસદનો ખિતાબ મેળવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા માટે અમને 7મી વખત ઉમેદવારી કરાવી છે. આપ શું જાણો છો તેમ 7મી વખત ઉમેદવારી કર્યા પછી લોકસભા વિસ્તારની અંદર તમામ વિધાનસભા ક્ષેત્રના આવા તાલુકા કક્ષાના સંમેલનો થયા, ત્યાર પછી આ જિલ્લા કક્ષાના સંમેલન થાય છે. જિલ્લા કક્ષાના સંમેલનો પણ આખી લોકસભા પૂરા થવાયા છે. આજે પાલેજ ખાતે જિલ્લા પંચાયતની સીટનું કાર્યકર્તા સંમેલન હતું. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પીપળા વિસ્તારના સરપંચો ઉપસ્થિત, અને ખાસ કરીને અમારા નેશનલ નેતા પૂજ્ય સુફી સંત સાહેબ બાબા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. અને અહીંની ઉપસ્થિત જનતાને આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, અન્ય સમાજ બધાને એક રાષ્ટ્રવાદી વિચારધારાને લગતું એમનું સુંદર પ્રકારનું એમને ભાષણ આપ્યું. અહીંના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ વિકાસને લગતી ઘણી બધી વાતો કરી. અત્યાર સુધી અમે જે વિકાસને વાતો કરી, અમે જે વિકાસના જે કામો કર્યા છે એના પર એમને સરસ રીતના આખો પ્રકાશ નાખ્યો. અને અમારા આ વિસ્તારના જે પણ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના બધા જ લોકો આ ભરૂચ લોકસભા જીતવા માટે પૂરી તાકાત લગાડી રહ્યા છે. અને અમારે ફક્ત જીતવું એટલું નથી, અને 5 લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા સોદો અમે જીતીશું. એ રીતના એક બુથ લેવલ સુધી અમારા કાર્યકર્તા કામ કરી રહ્યા છે. સામે જે છે એ લોકોને જરા પણ ચિંતા નથી કરતા. દૂર દૂરથી લોકો બતાવે છે, પ્રચારમાં પણ અધર સ્ટેટના લોકો અહીંયા આવે છે, પંજાબના લોકો આવે છે, દિલ્હીના લોકો પ્રચાર માટે આવે છે, હરિયાણા લોકોનો પ્રચાર માટે છે, કોઈ છોટાઉદેપુર દૂર આવે છે, કોઈ વાપીથી આવે છે. તો આ બધાથી કંઈ ફેર નથી પડવાનો, બધું વાતાવરણ બગાડવા આવે છે. જ્યારે અમે જવાબદાર પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને જેની રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમારી જવાબદારી છે કે આ વિસ્તારમાં આવનારા દિવસોમાં ખૂબ વિકાસ કરવાનો. આમ તો ઘણો બધો વિકાસ કર્યો છે, પણ હજુ ઘણો વિકાસ કરવાનો છે. એટલે અમે અમારી મર્યાદામાં લોકોને જે પણ જે વાત હોય અમે પોઝિટિવ વાત કરીએ છીએ. અમે ઘણું કર્યું છે અને આવનારા દિવસોમાં અમે શું કરવા માગીએ એ લોકોને અમે સમજાવીએ છીએ અને મત લઈએ છીએ. આજરોજ ભરૂચ લોકસભાના ખૂબ જ લોકપ્રિય અને જુજારુ નેતા, સતત 7મી વાર જેમને નરેન્દ્ર મોદી સાહેબે સંસદની ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર, એમાં અમારા મનસુખભાઈ વસાવા સાહેબને વિજયી બનાવવા માટે પાલેજ મુકામે એક જંગી મહાસભાનું સંબોધન કરવામાં આવ્યું. એમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના, અલ્પસંખ્યક સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અહીંયાના અમારા ખૂબ જ લોકપ્રિય અને જુજારુ નેતા એવા અરુણસિંહ રાણા સાહેબની ઉપસ્થિતિમાં ખૂબ સરસ આજનો આ કાર્યક્રમ રહ્યો. અને જે અમે સંદેશ આપ્યો છે, અમને પૂરો વિશ્વાસ છે કે સૌનો સાથ અને સૌના વિકાસની આ યાત્રામાં સર્વ સમાજના લોકો જોડાઈ ચૂક્યા છે. એનું જીવતું જાગતું ઉદાહરણ જે આ ભરૂચની લોકસભા અને વાગરા વિધાનસભા છે. અહીંયા અનેક મુસ્લિમ સમાજના લોકો જિલ્લા પંચાયતની સીટ પર, કલંગભાઈ તાલુકા પંચાયતના અનેક મુસ્લિમ સભ્યો, અને આજે હું સમજું છું કે 25 થી 30 જેટલા મુસ્લિમ સરપંચો પણ આજે આ સ્ટેજ પર હાજર રહ્યા. અને એ લોકોએ વિધાનસભામાં પણ અહીંયાના જે બૂથો ખુલ્યા છે એમાં મોટી સંખ્યામાં અરુણસિંહ રાણા સાહેબને મતો આપ્યા છે. અને આજે એમણે મનસુખભાઈને 5 લાખથી વધારે લીડથી જીતાવવા માટે આજે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. કેમ કે અહીંયા અરુણસિંહ રાણા સાહેબે અને મનસુખભાઈએ ખૂબ જ વિકાસના કામ કર્યો છે. અનેક રોડ રસ્તાના કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો, હેલ્થને લગતા કાર્યો, કિસાનોને લગતા કાર્યો, અડધી રાતે કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થાય તો 108 બનીને આ ધારાસભ્ય અને સંસદ સભ્ય એમની સેવામાં ઉપસ્થિત રહી છે. અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે સૌનો સાથ સૌનો વિકાસ એક સૂત્ર નથી પરંતુ એક પ્રમાણપત્ર છે, કેમ કે મોદી સાહેબના જેટલા પણ મંત્રાલયો છે મોદી સરકારની અંદર, મેં આજે ડેટાની સાથે સાબિત કર્યું કે દેશમાં મુસ્લિમ સમાજની સંખ્યા ફક્ત 14% છે, પરંતુ
આજે કિસાન નિધિ યોજના હોય, આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આજે આયુષ્યમાન કાર્ડ હોય, આજે શૌચાલયો હોય, આજે ગેસ કનેક્શન હોય, એ તમામની અંદર એનાથી બમણી સંખ્યામાં એટલે 28-30% જેટલા લાભો એ મુસ્લિમ અને અલ્પસંખ્યક સમાજના લોકોને મળ્યા છે. ત્યારે આ ભરૂચ લોકસભા એ વાસ્તવિક ભારતનો એક નકશો છે, એક જીવતું જાગતું હિન્દુસ્તાન છે, અને એ દીપી ઉડશે. અને મોદી સાહેબે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એને અહીંયાની પ્રજા એ ચરિતાર્થ કરશે. કોંગ્રેસ પાર્ટીએ ફક્ત અને આમ આદમી પાર્ટી ફક્ત વાયદાઓ કરે છે, એ લોકોની પર પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એમની પાસે દિશાવિહીન નેતૃત્વ છે, એ દેશને દિશા નથી આપી શકતા. સમગ્ર રાષ્ટ્રને રાષ્ટ્રવાદની દિશામાં અને વિકાસની દિશામાં જો એક નેતૃત્વ આપી શકે તો તે ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટી છે. એવો મક્કમ નિર્ધાર સાથે આજે એક ફરીવાર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજાનો પ્રેમ અમને મળશે. જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત.